મને કહ્યું, મને કે તમે આવી જાઓ 21,500 લઈને. એટલે મને પહેલાં તો ત્રાસ ખૂબ રહ્યો 21,500. પછી મેં થોડું, મને મેડમે કહ્યું તમે યુટ્યુબ ઉપર વિડીયો જુઓ સાહેબને. હા, એટલે મેં યુટ્યુબ ઉપર વિડીયો જોયા, વિડીયો સાંભળ્યા. 15-20 દિવસ નીકળી ગયા પણ મને પેલા 21,500 વધારે લાગે. અને એમ કાળું ના ક્લિયર થયું તો, અને મારા સર્કલમાં પૂછું ને કોઈને કે આંબાવાડીમાં આવું છે ને આમ, મને કે નાના યાર અપાતા હતા. એટલે ભાઈ જોજો જતા કે 21,500 રૂપિયા પડી જશે પૈસા તમારા, આવું કહેવા વાળા મળ્યા. પણ પછી મારા બાબુ આવ્યો, મારા બાબાએ કીધું મને કે પપ્પા એડજો આપણે ત્યાં જ બતાવી આવી, કે અમે અહીંયા 10 વાગે અહીં આવીને બતાવ્યું. પણ અમારે જમવાનું બાકી હતું. એમને કે ટ્રીટમેન્ટ 5 કલાક ચાલશે ને, એમ કે સાહેબ જમવાનું બાકી છે ને. પણ કે તમે જમી ના આવો, તમે જમવા કે મારી બેબી રહેશે પ્રગતિ. તો હું જમીન પછી સૂઈ ગયો. મારા બાબો કે પપ્પા મેં બેઠા રહેવા દે ને, 21,500 નથી નાખવા, બહુ પૈસા કહેવાય ને. પણ ના થયું તો હું કરી દઉં. મને કે ભલે 100 પડી જતા આપણે, હું આ 21,000 પડી ગયા તા એમ. મને કે હમણાં તમે મશીન લાવશો તો 1,00,000 મશીન નહીં થાય, 50,000. અને એ અને કદાચ આ પડદાના ઓપરેશન કરાયો તો 50,000 ના થાય. તો કેમ હું 100 પડી જતા આપણે એમાં મજવાનું. તે પાછો મને ઉઠાડ્યો બાબાએ અને 2 વાગે પાછા અમે અહીં આવ્યા. અહીં આવીને પૈસા ભર્યા અને પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. અને પહેલાં એ ટ્રીટમેન્ટમાં જ મને ઘણો ફેર પડ્યો. દવા જે 1.5 કલાક પછી મને એમને પ્રશ્નો કરતાં કરતાં પાછળ ગયા હતા ને, જે મને નહોતું સંભળાતું એ બધું 25 ફૂટે સંભળાવવા માંડ્યું. એટલે એમ લાગ્યું ને પછી તો આ દવા ચાલુ કરી. અને મને એ વખત દવામાં નાખી ત્યારે એટલો દુખાવો, અસહ્ય દુખાવો થવા માંડ્યો. રવિવારે પૂછવા માટે દવાનું, એટલે મેં પૂછ્યું ભાઈને, વિનોદભાઈને, મેં કીધું મને તમે પહેલા નાખી ત્યારે બહુ દુખ્યું, પછી વધુ ને હવે મેં નથી દુખ્યું. એનું કારણ મને કે કાકા તમારા કાનમાં એટલું બધું ઇન્ફેક્શન હતું, ઇન્ફેક્શન જેટલું ધીરે ધીરે દૂર થયું એટલે હવે તમારે બંધ થઈ ગયું. એટલે મારા મગજમાં બેઠું કે વાત સાચી, કારણ કે હું અહીંથી આમ આ કાનની દટ્ટી આમ દબાવું તાર પટ્ટ બોલે પછી મને સારું સંભળાય. ઘણી વાર આમ ઘડીએ ઘડીએ મારા કાનની પટ્ટી આમ દબાવી પડે, આમ દબાવું એટલે મને અંદર બધું પચપચ થતું હોય ને એમ બોલે, અને પછી આમ થોડું સંભળાય સારું. એટલે ટીવી જોવા બેઠું ને તો ના સંભળાય એટલે આ દબાવું, દબાવી મૂકી દઉં એટલે સારું સંભળાય. પણ અત્યારે બધા પ્રોબ્લેમ થયું છે, અત્યારે કશું આમ મને મારા કાન એકદમ આમ નોર્મલ થઈ ગયું, ક્લિયર થઈ ગયા. એવું અંદરથી જે મને કાનમાં રૂ ના નાખશો, તમે રૂ નાખો છો હજી બી. એટલે રૂ તો પેલું ના 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 મુસાફરીમાં ના ના કશું નહીં, હવા જાય ને કશું નહીં, હવા જવી જોઈએ કાનમાં. કાનને ચોખ્ખું ખુલ્લું રાખો, બિંદાસ થઈ જાવ દાદા. ગિરીશભાઈ હા, મેં કે રૂ ના નાખવાનું, નિત્રલ રહેવાનું. ના નહીં, હવે બંધ થઈ જાય ખોટું, હવા જ ના જાય. આ તમારું આવવાનું છે, અમારા બધા કાનમાં રૂ નથી નાખતો, તમે કેમ નાખો છો? તમારા કાનની તો બધી જવાબદારી મેં લીધી છે, હવે ચિંતા શું કામ કરો? મેં તો તમને લાઈફ ટાઈમ ફ્રેન્ડ બનાવી લીધા છે. ના ના, હવે તો મને તો બહુ જબરજસ્ત, આજે તમે મારા પાસેથી મિત્ર સમજીને ડાયાબિટીસની દવાની પેલી આપણે પથરીની દવા લેવા આવ્યા છો, અને પથરીની એટલી સરસ દવા આપીશ કે પથરી બને જ નહીં એવું કરી આપીશ. 40 વર્ષથી પથરી, અને અત્યાર સુધી 40 પથરીઓ નીકળી મારી, નેચરલી નીકળી. હા, નીચે નાની નાની હોય એટલે 3-4 mm નીકળી જાય, પણ દર વર્ષમાં એકાદ વખત 2 વાર એક વાર નીકળે છે. સાંભળવામાં ક્લિયર, બિલકુલ ક્લિયર એકદમ. અત્યારે હું પહેલાં તો હું ટીવી છે કામ નજીક બેસું તો મારે ટીવી આમ કરવું પડે, અત્યારે હું છે ટીવી આટલું મારે ત્યાં હું છે ત્યાં બેસું છું, મને ટીવી સંભળાય એકદમ ક્લિયર થઈ ગયું. કાનમાં ચોખ્ખું બધું સંભળાય છે, આમ સંભળાવવાનું મને જે હું જણાતી બધી 1.5 મહિનામાં જ, આમ તો 3 મહિનાની દવા આપી સાહેબ, પણ છતો એ 1.5 મહિના મને સંતોષ થયો. મારા કાકી કાકા બંને, મારા કાકા 90 વર્ષના, મારા કાકી 75 વર્ષના, અને બંને સાહેબ અગત્ય છે. આજે બંને સારું છે ને, સાંભળવામાં સરસ થઈ ગયું ને. અત્યારે અત્યારે ચાલુ ટેસ્ટિંગ ચાલુ છે, ચાલુ એ એમનો બંનેના જ લઈને આવ્યો, મહેસાણાથી આવ્યો. બરાબર, એટલે મને બહુ રિઝલ્ટ મળે. હું સાહેબને તો ભગવાન સમજું છું, મને એમ થયું ભગવાન આવ્યા સાહેબ મારી વાત સાંભળો. નહીં માનો સાહેબ, આ એકદમ બેરો છે ને તારે, મને રાત્રે ઊંઘ ના આવે બિલકુલ, રાત્રે અચાનક ઊભો થઈ જાઉં, એકદમ ગભરામણ થઈ જાય સાતીમાં, અને રાત્રે બહાર નીકળી જાઉં ગભરામણ થાય. મને એમ થાય સારું નહીં સંભળાય, શું કરીશ શું કરીશ, મને એમ થાય આપઘાત કરું, સુસાઇડના વિચાર આવે રાત્રે. મારા ઘરવાળા કેવું, એટલો ડિપ્રેશનમાં આવી ગયો મને, આમ આમ એકલો હું ને એટલે એમ થાય કે આના કરતાં મરી જવું સારું, સુસાઇડ કરીને મરી જવું, આવા વિચાર આવતા મને, એટલો ડિપ્રેશનમાં આવી ગયો.
અને ડૉક્ટરોને બતાવ્યું, બે માનસિકતાને બતાવ્યું નંદલાલ અને સુરેશ પટેલ બેને બતાવ્યું, બંને કહે તમારા ઉંમરના લીધે નસો સુકાય વખત ના થાય, કે તમારે કાકા મશીન પહેરવાનું બસ. મેં મશીન તો આડું લગાવવાનું સ્ટેન ખલાસ થઈ જાય, પાછું એનું પછી મશીનમાં શું થાય, કસ મશીન લગાવી સારું સંભળાય પણ પછી જ્યારે કાઢી નાખીએ ત્યારે પછી અધપ થઈ જાય, બધું બંધ થઈ જાય, ભૂલી જાય ક્યાંક રહી ગયું. હા, એને બિલકુલ પછી મશીનની આદત પડી જાય, તમારે મશીન ભરાવ તો જ સંભળાય, મશીન ના હોય તો સંભળાય જ નહીં બિલકુલ. પણ આજે મને 1.5 મહિનો થયો, મને તો એટલું સરસ થઈ ગયું છે સંભળાવવાનું. તમારા કાકા કાકીને લઈને આવ્યો સાહેબને મળે, મેં સાહેબ તમે મારા માટે ભગવાન છો. ખરેખર તમે મારા માટે ભગવાન કેમ છો ખબર છે? કારણ કે આવી રીતે દિલ ખોલીને સાચી વાત કરનારા બહુ ઓછા પેશન્ટ હોય છે. એ શું છે, છુપાવે છે રોગને? હજુ બીજા મારા ભત્રીજાને કાનની નસો સુકાય છે હિંમતનગર જીએબીમાં એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એને મેં કહ્યું છે, મેં કીધું તું આય અહીંયા અમદાવાદ, મને સારું છે. પહેલાં તો એને માની નહીં કે કાકા આવું તે વળી હોતું નસો સુકાતી હોય. મેં કીધું એટલે મને શું કે તમે પહેલાં ટ્રીટમેન્ટ કરાવો પછી આપણે જોઈએ. હા બરાબર, મને કે તમે પહેલાં કરાવો, મેં સારું તે પછી હું આ અત્યારે મને મેં કીધું હવે મને બહુ સરસ થઈ ગયું છે. 1.5 મહિને હજુમાં 1.5 મહિને દવા પડી છે, દવા ચાલુ જ છે. એટલે મેં સારું મને 3 મહિના પૂરા થઈ જાય પછી તું બતાય. અને આજે મને મિત્ર ભાવે વાત કરી કે પ્રણવે બને પથરી છે, દુઃખે છે, બંને બાજુ પથરીઓ બને છે, હવે પથરીઓ ના બને એના માટેની દવા તૈયાર થઈ ગઈ છે અને હવે પથરીનો દુખાવો બંધ કરી દઈશ. અને બીજું બી એમને બી સપોર્ટ મેડિસિન બી આપી છે, એનાથી ખૂબ રાહત થશે. પણ સાહેબ મને આ તમારો વિડીયો હિન્દીમાં જોઈએ.